ભાદરવા અને આસોમાં વરસાદ લાવશે એવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે પણ પ્રાર્થના એ જ કરીએ કે તહેવારો ન બગડે પણ આ બધા વચ્ચે અત્યારે તો વરસાદ ધમરોડી રહ્યો છે આ બાજુ ખેડા છોટા ઉદયપુરથી શરૂ કરીને છેક વલસાડ સુધી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અને એમાં પણ ભરૂચનું તો જાણે સોથ વાળી દીધો છે ઘરમાં ઘૂસી અને પાણી તાંડવ કરી રહ્યા છે ધોધમાર વરસાદ રોડ રસ્તા કોસવે મકાનો બધું જ ધરાશાયી કરી રહ્યા છે અને મધ્ય ગુજરાતમાં વરસતો આફતનો વરસાદ આ જળ પ્રલયથી થી ઓછો નથી લાગી રહ્યો આફત બનીને ત્રાટક્યો મેઘો ભૂક્કા કાઢશે ભાદરવો મધ્યમાં ફરી આવી આફત ડૂબતા શહેર મધ્ય ગુજરાતમાં ફરી એકવાર આફતનો વરસાદ વરસી રહ્યો છે જેમાં હવે ભરૂચ ટાર્ગેટ બન્યું છે ભરૂચને મેઘાએ ઓળઘોળ કરતા આખો જિલ્લો ડૂબવા લાગ્યો છે ભરૂચના મેરા ગામે રોડ રસ્તા પર પાણી ફરી વળતા ઢસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી હતી જોકે સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આ બાદ બચાવ થયો હતો ભરૂચના વાલિયામાં ભારે વરસાદના મારથી ડહેલી ગામે પાણી ભરાયા હતા કીમ નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા ઘરોમાં ભરાયેલા પાણીએ ઘરવખરી સહિતના સામાનને નુકસાન કર્યું છે આકાશી આફત બાદ ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે શ્રવણ ચોકડી પાસે અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને રહીશું એ જાતે જ પાણીના પંપો લગાવી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી અમારા અહીંયા પાણી છેલ્લા આજે સાત ઇંચ ઓછા પડી ગયું એના કારણે આગળની જે ભૂખી ખાડીમાં જે પાણી જવાનું છે તો ફૂલ જઈએ એના કારણે પાણી જતું નથી અમે અત્યારે દસેક મશીન ઉમરાજ પંચાયત સોસાયટીની અંદર મૂકેલા છે પાણી કાઢવાનો પ્રયત્ન અને પછી એક માણસ કામ કરી દીધો કેટલી સોસાયટીમાં પાણી આવા ટોટલ લગભગ પંદરેક સો ટીમ પાણી છે ભરૂચના અંકલેશ્વરમાં આફતનો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સંજયનગર વિસ્તાર જળબંબાકાર બનતા જનજીવન ખોરવાયું છે વિસ્તારના મકાનોમાં પાણી ઘુસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ પાણી જરાક વરસાદ પર પાણી ભરાઈ જાય કોઈ જોવા નથી આવતા વોટ માંગવાના ત્યારે જલ્દી જલ્દી આવે આવું ચાલે ને પાણી ભરાય કેટલું કેટલું ઘરમાં પાણી આવે ગુઠણ લગીન છે ઘરમાં કેટલું આટલે આટલે પાણી આવે ભરૂચના દયાદરા ગામે ખેતરોમાં ચાર થી પાંચ ફૂટ વરસાદી પાણી ભરાતા ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સંદેશ ન્યૂઝ ભરૂચના ગામડાઓની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર છે ત્યારે ભરૂચનું દયાદરા ગામ ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ દયાદરા ગામની ખરાબ હાલત છે ત્યાં જેટલા પણ ખેતરો છે તેમાં ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ભરૂચમાં આફતનો વરસાદ આવતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે નીકળ્યા હતા ભરૂચની સાથે કાળા ડિબાંગ વાદળો વડોદરામાં પણ વરસ્યા હતા આ બધા વચ્ચે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થતાં ફરી પંદર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે વડોદરાના ડભોઈમાં ભારે વરસાદ થતાં ડભોઈથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો પ્રયાગપુરાથી કારેલીપુરાને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા સંપર્ક કપાયો હતો ડાટર નદીના પાણી ફરી વળતા ખેતરો અને રોડ રસ્તા જળબંબાકાર બન્યા હતા પ્રયાગપુરાથી કરાલીપુરાને આ જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કરાલીપુરા હોય કરાલી હોય તમામ ખેતરોમાં પણ અહીંયા પાણી ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી ફરી વળતા ડંગીવાળાથી બંબુજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ડંગીવાળા મગનપુરા નારણપુરા સુવાલજાનો સંપર્ક તૂટ્યો છે કરજણના માતૃજ ગામી ભૂખી કાંસના પાણી ફરી વળતા નવી નગરી વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે ખાડી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કરજણમાં આવેલી સ્કૂલના પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્કૂલ બંધ રાખવી પડી હતી ભરૂચ વડોદરાની સાથે ખેડા અને આણંદ પણ આકાશી આફતની ઝપેટમાં આવ્યું છે આણંદના ખંભાતમાં ભારે વરસાદના મારથી એક જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું જોકે જર્જરિત મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી આણંદના તારાપુરમાં વરસાદી પાણીના વહેણના કારણે મોરજ કાસ પરનું ગરનાળું તૂટ્યું હતું જેના કારણે ત્યાં અવરજવર બંધ થઈ છે મધ્યની ગુજરાતની સાથે પૂર્વના કેટલાક જિલ્લામાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે નદી નાળા છલકાયા છે ખેડા જિલ્લાનું બોરી વીયર ઓવરફ્લો કડાણા ડેમમાંથી પાણીની આવક થતાં ઓવરફ્લો વણાકબોરી વીયરની સપાટી બસો વીસ પોઈન્ટ એસી ફૂટે પહોંચી પંચ્યાસી હજાર અડસઠ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું નદી કિનારાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના છોટાઉદેપુરના સિહાદા નજીક ધામણી નદી પરના રોડ પર પાણી ફરી વળતા લોકો હાલાકીમાં મુકાયા છે રસ્તા પર નદીનો ધસમસતો પ્રવાહ એટલો હતો કે પ્રસુતાને જોખમી રીતે રસ્તો પાર કરાવી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ હતી મહીસાગરમાં વરસાદી માહોલ જામતા ખાનપુરના વાવકુવા ગામે ધોધ જીવંત થયો હતો વિસ્તારમાં વરસાદી માહોલ જામતા મહીસાગરના કડાણા ડેમમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે ડેમ ચોરાણું ટકા ભરાતા પાંચ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે હાલ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતને આફતના વરસાદે ઘમરોડવાનું શરૂ કર્યું છે હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે આફતનો માર સહન કરી રહેલા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે બીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ